સમગ્ર દેશમાં અત્યારે એક જ ચર્ચા છે કે લોકડાઉન પૂરું થશે કે લંબાશે. આજે વડાપ્રધાન મોદીએ લોકડાઉન અંગે નિર્ણય લેવા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ બેઠક પછી દેશમાં લોકડાઉન લંબાવવાની શક્યતાઓ વધી છે. હજી વધુ 15 દિવસ લોકડાઉન લંબાઈ શકે છે. બીજી તરફ સરકાર ઝોન અનુસાર લોકડાઉન હળવું કરે તેવી સંભાવના છે. કોરોનાના કેસોની સંખ્યાને આધારે દેશમાં યલો ઝોન, ગ્રીન ઝોન અને રેડ ઝોન જાહેર કરવામાં આવશે અને ઝોન મુજબ લોકડાઉન હટાવાશે અથવા આંશિક છૂટછાટ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે લોકોને સંદેશ આપે તેવી અટકળો થઈ રહી છે. લોકડાઉનમાં પોલીસ અને મેડિકલ ટીમો પર હુમલાના બનાવો બની રહ્યા છે. અમદાવાદમાં પણ પોલીસ પર પથ્થરમારો થયો હતો. આ સ્થિતિને જોતાં ગુજરાત પોલીસે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં મેડિકલ ટીમ કે પોલીસ પર હુમલો કરનારાઓ સામે પાસા સહિતના કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની ડીજીપી શિવાનંદ ઝા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. લોકડાઉનમાં ઘરની બહાર નીકળવા લોકો અવનવી તરકીબ અજમાવી રહ્યા છે. જામનગરમાં પોલીસે એક ડમી પત્રકારને જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડ્યો છે. અભય ભીંડી નામનો શખ્સ પત્રકાર હોવાનો દાવો કરી જાહેર માર્ગ પર પરિભ્રમણ કરતો હતો. આ વખતે પોલીસે પૂછપરછ કરતા તેણે ક્રાઇમ ફોકસ જ્યોત નામના માસિકનું આઈ કાર્ડ બતાવ્યું હતું. આ આઈ કાર્ડ 7 વર્ષ જૂનું હતું, જેને પગલે પોલીસે આ કહેવાતા પત્રકારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 28 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં જામનગરના 7, પોરબંદરના 16, દેવભૂમિ દ્વારકાના 2 તથા ગીર સોમનાથ જિલ્લાના 2 દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે. તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 450 કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં 19 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ભારતભરમાં કોરોનાના 7,906 કેસ નોંધાયા છે. દેશમાં કુલ 253 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.